नमस्ते विद्यार्थी मित्रों, एलपी सवाणी ग्रुप ऑफ स्कूल कॉमर्स विथ मिनी एमबीए मां आप दरेक विद्यार्थी नो हार्दिक स्वागत छे। धोरण 11 विषय बीए वाणिज्य व्यवस्था ने संचालन नी अंदर आपणे चेप्टर नंबर 1 संपूर्णपणे पूर्ण कर्यो, त्यार पछी चेप्टर नंबर 2 मां आपणे बधी अन्य सेवाओ विषे नी वातचीत करी रह्या हता। तो तेमां पहेली धंधाकीय सेवामां पहेली सेवा जोई हती आपणे वीमो। तो आपणे वीमानो अर्थ जोयो हतो, वीमाना सिद्धांतो, चार सिद्धांतो विषे माहिती मेळवा, अने हवे त्यार पछीनो नवो अने वेरी मोस्ट आईएमपी 5 गुणनी अंदर तमने पूछाय तेवो प्रश्न, वीमाना प्रकारो जणावो, वीमाना प्रकारो समजावो, एनी आकृति छे प्रकारोनी। तो आपणे प्रकारोनी आकृति विषे समज मेळवीए। तो वीमो एक करार छे, कोनी कोनी वच्चे? वीमो खरीदनार अने वीमो कंपनी वच्चेनो करार छे के भाई वीमा धारक ने कोई पण जातनो नुकसान थाय तो वीमा कंपनी नुकसान वर्तनो दावो करे, एटले के नुकसान वर्तनी संपूर्णपणे भरपाई करी आपे छे, जेने आपणे सामान्य अर्थमां वीमो तरीके ओळखीए छीए। वीमा धारक प्रीमियम भरे छे अने सामे प्रीमियमना बदलामां वचन मेळवे छे। तो जोईए वीमाना प्रकारो मुख्यत्वे बे छे, जीवननो वीमो अने सामान्य वीमो। વીમાના મુખ્યત્વે કેટલા પ્રકારો છે? બે પ્રકારો, જીવનનો વીમો અને સામાન્ય વીમો। ચાલો જીવનના વીમામાં બે પ્રકારો છે, જિંદગીનો વીમો અને હયાતીનો વીમો। આ શું છે? જીવન, આપણું જીવન છે માનવીનું, તો એ જીવનનો વીમો। સામાન્ય કે ભાઈ અન્ય ગમે એવા વીમા હોય તેમાં જોઈએ, જીવનનો વીમો એટલે કે જિંદગીનો વીમો, જિંદગીનો વીમો અને હયાતીનો વીમો। જિંદગીનો વીમો એટલે તમારા મૃત્યુ બાદ તમે જીવો છો, જો ટર્મ પૂરી થઈ જાય તો ત્યારે, અને તમારા મૃત્યુ બાદ વીમા ધારક ને એટલે કે તમારા વારસદાર ને વીમાની રકમ સંપૂર્ણપણે મળે છે। અને બીજું હયાતી નો વીમો, જ્યાં સુધી તમે જીવો છો ત્યાં સમયગાળા દરમિયાન તમને કોઈ પણ જાતનું નુકસાન થાય તો વીમા કંપની તમને નુકસાન વળતર આપે છે। એટલે જીવનના વીમામાં બે પ્રકાર, જિંદગીનો વીમો અને હયાતીનો વીમો। આવો સામાન્ય વીમાના 3 પ્રકારો છે। પહેલો પ્રકાર છે માલ હેરફેરનો વીમો, બીજો પ્રકાર છે આગનો વીમો, અને ત્રીજો પ્રકાર છે અન્ય વીમો। એમાં પહેલો પ્રકાર છે માલ હેરફેરનો વીમામાં 3 વીમો, દરિયાઈ, હવાઈ અને માર્ગ, 3 જ રીતે જાય। માલની તમે ગમે ત્યાં હેરફેર કરો તો 3 રીતે થાય, દરિયાઈ માર્ગે, બીજું હવાઈ માર્ગે અને ત્રીજું જમીન માર્ગે। આ 3 સિવાય બીજી કઈ રીતે માલની હેરફેર થતી નથી। એટલે વીમાના સામાન્ય વીમાના 3 પ્રકારો છે, માલ હેરફેરનો વીમો, દરિયાઈ વીમો, હવાઈ વીમો અને માર્ગ વીમો, બીજો આગના વીમો, અને ત્રીજો પ્રકાર છે અન્ય વીમા, એટલે કે બીજા અન્ય તમામ વીમા અન્ય વીમાની અંદર સમાવેશ થાય। એમાં પહેલો છે કામદાર વળતરનો વીમો, કુદરતી આપત્તિનો વીમો, અકસ્માતનો વીમો, નફા નુકસાનનો વીમો, સ્વાસ્થ્યનો વીમો, ચોરી લૂંટફાટનો વીમો, ઢોર ઢાકરનો વીમો, સમૂહનો વીમો, રમત ગમતનો વીમો, વાહન વીમો, શાખનો વીમો, ત્રાહિત પક્ષ માટેનો વીમો કે છેતરપિંડી સામે વફાદારી મેળવવાનો વીમો। આવા અન્ય વીમાની અંદર તમામ વીમાનો સમાવેશ થાય છે। તો હવે આપણે આ તમામ પ્રકારો વિશે ડીપની અંદર માહિતી મેળવીએ, વિગતવાર ચર્ચા કરીએ। ફરીથી એક વખત આકૃતિ જોઈ લઈએ। તો આકૃતિમાં વીમાના મુખ્યત્વે બે પ્રકારો છે, પહેલો પ્રકાર જીવનનો વીમો અને બીજો પ્રકાર સામાન્ય વીમો। જીવનના વીમાના મુખ્યત્વે બે પ્રકાર પાડી શકાય, પહેલો જિંદગીનો વીમો અને બીજું હયાતીનો વીમો। રેડી? ત્યાર પછી બીજો મુદ્દો સામાન્ય વીમો। સામાન્ય વીમાના આપણે 3 પ્રકાર પાડી શકીએ, પહેલો છે માલ હેરફેરનો વીમો, માલ હેરફેરના વીમાની અંદર 3 પ્રકાર છે, પહેલો દરિયાઈ વીમો, બીજો હવાઈ વીમો અને ત્રીજો માર્ગ વીમો। ત્યાર પછી બીજો પ્રકાર છે આગનો વીમો, અને ત્યાર પછી ત્રીજો પ્રકાર છે અન્ય વીમો, તેમાં કામદાર વળતરનો વીમો, કુદરતી આપત્તિનો વીમો, અકસ્માતનો વીમો, નફા નુકસાનનો વીમો, સ્વાસ્થ્ય વીમો, લૂંટફાટનો વીમો, ઢોર ઢાખરનો વીમો, સમૂહ વીમો, રમતગમતનો વીમો, વાહન વ્યવહાર શાખનો, ત્રાહિત પક્ષ માટેનો વીમો, અને છેતરપિંડી સામે વફાદારી મેળવવાનો, આમ એટલા અન્ય વીમાની અંદર સમાવેશ કરી શકાય। ચાલો વીમાના પ્રકારોમાં પહેલો પ્રકાર જીવનનો વીમો, જીવનના વીમા વિશે આપણે વિગતવાર ચર્ચા કરીએ। તો પહેલો પ્રકાર છે જીવનનો વીમો, એમાં પહેલો પ્રકાર છે જિંદગીનો વીમો। તો જોઈએ જિંદગીના વીમામાં કઈ કઈ બાબતોનો સમાવેશ થાય। તો પહેલું, જે વ્યક્તિનો વીમો લીધો હોય તે વ્યક્તિનું મૃત્યુ થાય ત્યારે, ઉદાહરણ સ્વરૂપે એ વ્યક્તિએ વીમો લીધો છે અને આ એ વ્યક્તિનું મૃત્યુ થાય ત્યારે તેના વારસદારને વીમા કંપનીએ નક્કી કરેલી રકમ ચૂકવવાનું વચન આપે, તેવા કરારને
શું થાય છે કે આ એ વ્યક્તિ છે આ વ્યક્તિ વીમા ધારક છે એટલે આ વ્યક્તિએ શું લીધો છે વીમો કેટલાનો તો કે ભાઈ વ્યક્તિ મૃત્યુ પામે ત્યારે એને 5 લાખ રૂપિયા મળશે તેને 5 લાખનો વીમો લીધો છે આકસ્મિક સંજોગોમાં વ્યક્તિનું મૃત્યુ થઈ જાય છે તો વ્યક્તિના મૃત્યુ થઈ ગયા પછી તેમના વારસદાર એટલે કે તેમનો પુત્ર તેમની પત્ની વગેરે તેમના વારસદારને વીમા કંપની નક્કી કરેલી રકમ એટલે કે 5 લાખની જે રકમ છે આ 5 લાખની રકમ સંપૂર્ણપણે આપે છે અથવા તો સંપૂર્ણપણે આ 5 લાખની રકમ આપવા માટેનો કરાર કરે છે તેને આપણે જિંદગીનો વીમો તરીકે ઓળખી શકીએ વ્યક્તિના મૃત્યુ પછી આ વીમાની રકમ પ્રાપ્ત થતી હોય છે જે વ્યક્તિનો વીમો લીધો હોય તે વ્યક્તિનું મૃત્યુ થાય ત્યારે તેના વારસદારને વીમા કંપની નક્કી કરેલી રકમ ચૂકવવાનું વચન આપે તેવા કરારને જિંદગીનો વીમો તરીકે ઓળખી શકીએ આ છે વીમાનો અર્થ જિંદગીના વીમાનો અર્થ ત્યાર પછી વીમો ઉતરાવનાર વ્યક્તિ માનો કે આ એ વ્યક્તિ છે એ વીમો ઉતરાવનાર વ્યક્તિ છે વ્યક્તિ નક્કી કરેલ પ્રીમિયમ નક્કી કરેલા સમયાંતરે અને આજીવન ભરે છે ત્રણ વસ્તુ યાદ રાખજો વીમો ઉતારનાર વ્યક્તિ નક્કી કરેલ પ્રીમિયમ શું નક્કી કરેલું પ્રીમિયમ કે ભાઈ મેં કેટલું નક્કી કર્યું છે દર વર્ષે વીસ હજાર નક્કી કરેલ પ્રીમિયમ આપણે નક્કી કર્યું છે 20,000 ચાલો આગળ નક્કી કરેલ પ્રીમિયમ નક્કી કરેલા સમયાંતરે એટલે કે દર વર્ષે આ પ્રીમિયમની રકમ ભરવાની છે 20,000 દર વર્ષે ભરવાની છે અને આજીવન ભરવાની છે કેવી ભરવાની છે આજીવન કે જ્યાં સુધી હું જીવું આ એ વ્યક્તિ જીવે ત્યાં સુધી ભરવાની છે એટલે ખાસ યાદ રાખજો વીમો ઉતારનાર વ્યક્તિ નક્કી કરેલ પ્રીમિયમ એ નામનો વ્યક્તિ 20,000 નું પ્રીમિયમ નક્કી કર્યું નક્કી કરેલ સમયાંતરે દર વર્ષે અને આજીવન જીવે ત્યાં સુધી ભરે છે ત્યાર પછી જિંદગી અમૂલ્ય છે તેની કોઈ કિંમત આપી શકાતી નથી કે ભાઈ તમે કરોડો અબજો નો વીમો લો એથી વધારે પણ લો તો તમને ખબર છે તમારું જીવન ને તમારું જે શરીર છે એ શરીરની કોઈ કિંમત હોતી નથી એને શરીરને કોઈ આપણે આંકડામાં માપી શકાતું નથી એટલા માટે વીમો ઉતરાવનાર વ્યક્તિ પોતાની જિંદગીનું જેટલું મૂલ્ય આંકે અને તે પોતાની પ્રીમિયમ ચૂકવવાની ક્ષમતાના આધારે વીમાની રકમ નક્કી કરી શકે એ નામનો વ્યક્તિ છે એને એવું લાગે છે કે મારે મારી જિંદગીનો વીમો મારે 10 લાખનો લેવો છે કેટલા લાખનો 10 લાખનો પણ એ શું કરે છે જિંદગીનું જે મૂલ્ય આંકે અને તે પોતાની પ્રીમિયમ ચૂકવવાની ક્ષમતાના આધારે હું 10 લાખનો વીમો લઉં છું હા 10 લાખનો વીમો લઉં તો એનું નિયમિત સમયે હું પ્રીમિયમ ચૂકવી શકીશ મારી ક્ષમતા છે તો આ પોતાની પ્રીમિયમ ચૂકવવાની ક્ષમતાના આધારે જેવો પણ નાનો મોટો જેવો વીમો લેવો હોય તેવો લઈ શકે છે આ વીમામાં નુકસાન વળતરનો સિદ્ધાંત લાગુ પડતો નથી નુકસાન વળતરનો સિદ્ધાંત જોયો ત્યારે મેં કીધું હતું કે જિંદગીના વીમાને નુકસાન વળતરનો કોઈ સિદ્ધાંત લાગુ પડતો નથી ત્યાર પછી આગળ વ્યક્તિના મૃત્યુ સમયે જો કારણ શંકાસ્પદ ના હોય તો વીમા કંપની પોલિસીની પૂરેપૂરી રકમ ચૂકવવા બંધાયેલી છે વ્યક્તિનું મૃત્યુ થયું કોઈ જાતની શંકા નથી કોઈ જાતની કુશંકા નથી કઈ નથી વ્યક્તિનું મૃત્યુ થયું છે એનામાં કોઈનો હાથ નથી વગેરે સમય બધું વ્યવસ્થિત લાગે તો શું કરે છે પોલિસીની સંપૂર્ણપણે રકમ ચૂકતે કરી દે છે રેડી તો જિંદગીનો વીમામાં આપણે એટલી વસ્તુ યાદ રાખશું અર્થ જે વ્યક્તિનો વીમો લીધો હોય તે વ્યક્તિનું મૃત્યુ થાય ત્યારે તેના વારસદારને વીમા કંપની નક્કી કરેલ રકમ ચૂકવવાનું વચન આપે તેવા કરારને જિંદગીનો વીમો કહે છે વીમો ઉતરાવનાર વ્યક્તિ નક્કી કરેલા પ્રીમિયમ નક્કી કરેલા સમયાંતર અને આજીવન ભરે છે જિંદગી અમૂલ્ય છે તેથી તેની કિંમત નક્કી થઈ શકતી નથી વીમો ઉતરાવનાર પોતાની જિંદગીનું જે મૂલ્ય આંકે અને પોતાની પ્રીમિયમ ચૂકવવાની ક્ષમતાના આધારે વીમાની રકમ નક્કી કરે છે અહીં નુકસાન વળતરનો સિદ્ધાંત લાગુ પડતો નથી વ્યક્તિના મૃત્યુ સમયે જો કારણ શંકાસ્પદ ના હોય તો વીમા કંપની પોલિસીની પૂરેપૂરી રકમ ચૂકવવા માટે બંધાયેલી છે તો આ હતો જિંદગીનો વીમો જીવનના વીમામાં બીજો પ્રકાર છે હયાતીનો વીમો પેલો જિંદગીનો વીમો અને બીજો હયાતીનો વીમો વ્યક્તિએ નક્કી કરેલો પેલો અર્થ છે જોઈએ તો વ્યક્તિએ નક્કી કરેલી વીમા મુદત પૂરી થાય ત્યારે તે વ્યક્તિને અથવા તો નક્કી કરેલી મુદત પૂરી થાય તે પહેલા વ્યક્તિનું મૃત્યુ થાય તો તેના વારસદારને નક્કી કરેલી રકમ વીમા કંપની ચૂકવવાનું વચન આપે છે તેવા વીમા કરારને હયાતીનો વીમો તરીકે ઓળખી શક્યા જોઈએ ઉદાહરણ દ્વારા વ્યક્તિએ નક્કી કરેલી વીમા મુદત પૂરી થાય ભાઈ એ નામનો વ્યક્તિ છે એને નક્કી કરેલી વીમા મુદત છે ભાઈ કે 30 યર્સ અથવા તો તેના 50 વર્ષ કે ભાઈ મારા 50 વર્ષ પૂરા થાય ત્યાર પછી શું મળો તો કે મને મારા વીમા પરની રકમ પ્રાપ્ત થવી જોઈએ વ્યક્તિએ નક્કી કરેલી વીમા મુદત પૂરી થાય ત્યારે
व्यक्ति ने त्यारे वीमा रकम जे छे त्यारे वीमा कंपनी मानो के आ वीमा कंपनी छे आ वीमा कंपनी व्यक्ति ने शू करे छे तो के वीमा नी संपूर्ण रकम शू करे छे व्यक्ति ने आपे छे प्रीमियम जे के रकम भरी छे रकम व्यक्ति ने आपे छे अथवा नक्की करेली मुद्दत पूरी थाय ते पहला के भाई 50 वर्ष नी मुद्दत हती आ मुद्दत पूरी थई गया बाद पूरी सॉरी मुद्दत पूरी नथी थई अने 45 वर्षे शू थाय छे आ व्यक्ति नो मृत्यु थाय छे 45 वर्ष आ व्यक्ति नो मृत्यु थाय तो तेमना वारसदार एटले के बी नाम नो केनो कोई पुत्र होय पुत्री के तेमना पत्नी कोई पण होय तेमना वारसदार तरीके आ वारसदार ने नक्की करेली रकम वीमा कंपनी चुकवानु कहेवाय जे व्यक्ति मृत्यु पामे छे तो जेने जे रकम छे ए एना वारसदार ने चुकवी आपशे तेवी वीमा कंपनी शुं आपे छे वचन आपे તેને વીમા તેવા વીમા કરારને હયાતીનો વીમા તરીકે ઓળખી શકે ફરીથી વ્યક્તિએ નક્કી કરેલી વીમા મુદ્દત પૂરી થાય ત્યારે તે વ્યક્તિને અથવા તો નક્કી કરેલી મુદ્દત પૂરી થાય તે પહેલા જો વ્યક્તિનું મૃત્યુ થાય તો તેના વારસદારને નક્કી કરેલી રકમ વીમા કંપની ચૂકવવાનું વચન આપે તેવા વીમા કરારને હયાતીના વીમા તરીકે ઓળખી શકીએ અહીંયા વ્યક્તિની ઉંમર કેટલા વીમો રાખેલો છે 50 વર્ષનો 50 વર્ષે જો વ્યક્તિ હાજર હશે તો વીમા કંપની વીમા ધારકને પૈસા ચૂકવી આપશે હવે વ્યક્તિની જે મુદ્દત છે ટર્મ છે આ મુદ્દત પૂરી થતા પહેલા વ્યક્તિનું મૃત્યુ થઈ જાય છે વીમા કંપની તેના વારસદારને વીમાની સંપૂર્ણ રકમ છે એ રકમની સોંપણી કરશે રેડી ત્યાર પછી જોઈએ કે આ વચન માટે કે આ પ્રકારના વીમામાં બદલામાં અવેજ તરીકે વીમા ઉતરાવનાર વ્યક્તિએ નક્કી કરેલ સમયાંતરે નક્કી કરેલી વીમા મુદ્દત સુધી પ્રીમિયમની રકમ ભરે છે એટલે કે જ્યાં સુધી એટલે કે આ વચનના બદલામાં અવેજ તરીકે વીમા ઉતરાવનાર વ્યક્તિ નક્કી કરેલ સમયાંતરે નક્કી કરેલી વીમા મુદ્દત સુધી વીમો ભરે છે એટલે કે 50 વર્ષ તો 50 વર્ષ સુધી એને વીમો ભરવો પડશે 40 વર્ષ તો 40 વર્ષ સુધી તેને વીમો ભરવો પડશે